ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ આઠ પ્રકરણ વીસ ખોલડિયાદના ખેંગારજીભાઈ ઝાલાવાડમાં ખોલડિયાદ ગામ છે ત્યાં સિંધવ અટકના નાડોદા રજપૂત ખેંગારજીભાઈ રહેતા હતા તેઓ ગામના મુખી હતા એટલે પટેલ તરીકે પણ ઓળખાતા તેઓ શ્રીહરિની માણાના મણકામાં આવી ગયા હતા શ્રીહરિ તેમને પોતાની અંગત સેવા પણ આપતા એકવાર તેઓ શ્રીહરિના દર્શન કરવા ગયા તે વખતે શ્રીહરી શરીરમાં કસરને લીધે અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર સુતા હતા ખેંગારજીને જોઈ શ્રીહરિએ કહ્યું પટેલ આવો શરીર દબાવો ખેંગારજી તો રાજી રાજી થઈ ગયા શરીર દબાવવા લાગ્યા પગ દબાવતી વખતે પગ પગદાબતા જાય ને પોતાના હાથની આંગળી દબાવીને જોતા જાય આ જોઈ શ્રીહરીએ કહ્યું તમારા હાથમાં શું જુઓ છો ખેંગારજી કહે મને એકવાર ભાવનગરવાળા રૂપાભાઈએ વાત કરી હતી કે એક દીવાનને મહારાજે મનુષ્ય ચરિત્ર બતાવવા સારું મને એટલે કે રૂપાભાઈને કહ્યું કે મારે હાથે કડતર થાય છે તે હાથને વળદો ત્યારે મેં કહ્યું કે હાથને વળદે તો હાથ ભાંગી જાય ત્યારે શ્રીહરિ બોલ્યા તમે ફિકર રાખોમાં મારો હાથ નહીં ભાંગે પછી મેં વળ દેવા મંડ્યો તે ઘણો વળ દીધો પણ હાથને કાંઈ થયું નહીં ત્યારે મને થયું કે મહારાજના શરીરમાં હાડકું જ નથી એમ કહી ખેંગારજી કહે મહારાજ આ પ્રસંગ મને યાદ આવી ગયો એટલે હું દબાવી દબાવીને જોઉં છું કે તમારા શરીરમાં ક્યાંય હાડકું છે પણ મને ક્યાંય હાડકું લાગતું નથી શ્રીહરિ કહે એમ તે હોતું હશે જુઓ આ અમારા ઢીચણ રહ્યા ને તેને ઢાંકણી પણ હોય પછી ખેંગાર પટેલે ઢીચણ જોયા તે રેશમ જેવા દેખાયા એટલે શ્રીહરિને કહ્યું આમાં તો હાડકું નથી શ્રીહરિ કહે અમારું માથું જુઓ એમાં તો હાડકાની તુંબડી હોય ત્યારે તે પટેલ માથું જોઈને બોલ્યા આમાં પણ હાડકું નથી શ્રીહરિ કહે ત્યારે હાડકાં વિના આ દેહ કેમ હોય ખેંગારજી કહે મહારાજ તમે તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છો તે તમારી અલૌકિક રીત હોય એમ કહી શ્રીહરિના પગમાં માથું રાખીને નમસ્કાર કર્યા એકવાર ખેંગારજી પોતાના કુટુંબ સહિત ઉચાળા ભરીને અર્ધી રાત્રીએ દરબારથી છાના ખોલડ યાદમાંથી ને હળવજ જાતા હતા ત્યારે વઢવાણના દરબારને ખબર થયા તેથી તેણે પચાસ સવાર તેની પાછળ મોકલ્યા અને એવો હુકમ કર્યો ખેંગારજીના પરિવારને બાંધીને અહીં લઈ આવો આ ઘોડે સવારો સાત આઠ ગાઉ પર ખેંગારજીને ભેગા થયા તેમણે જોયું કે ખેંગારજી સાથે તો પોતાના ઘરના માણસો જ છે પણ બીજા વધારે નથી ખેંગારજી તો બીકના માર્યા શ્રીહરિનું ભજન કરવા માંડ્યા તેવામાં તે ઘોડે સવારોને ખેંગારજી સાથે બસો ઘોડે સવારો હથિયારબંધ દેખાયા આથી સૌ ડરી ગયા ને ત્યાંથી જ પાછા વળી ગયા ખેંગારજી સુખપૂર્વક હળવત પહોંચી ગયા પછી એ વાત તે પટેલના સાંભળવામાં આવી જે પટેલ ભેગા બસ્સો સવાર હતા તેથી તેને જવા દીધા ત્યારે ખેંગાર પટેલે જાણ્યું જે એ તો મહારાજે જ આપણી રક્ષા કરી નહીં તો આપણો સઘળો માલ તે દરબાર લૂંટી લેત ને આપણને દુઃખ દેત શ્રીહરિએ છ મંદિરો બાંધ્યા તેમાં છેલ્લું ગઢપુરનું મંદિર ચણાતું હતું પૈસાની તૂટ હતી શ્રીહરિના શરીરે પણ કસર હતી અક્ષર ઓરડીએ દર્શને જવાની મનાઈ ફરમાવાઈ હતી ઓરડી અને ચોકમાં કરીમજી પાર્ષદ દિવસ રાત પહેરો રાખતા વિનયથી દર્શનાર્થીઓને વળાવી દેતા પણ આજે તો ખોલડિયાદથી રજપૂત ભક્ત ખેંગારજી આવી પહોંચ્યા હતા કરીમજીએ જઈને શ્રીહરિને પૂછ્યું ત્યારે શ્રીહરિ કહે આવવા દો બહુ પ્રેમી ભગત છે ખેંગાર ભક્ત દર્શને આવ્યા શ્રીહરિની માંદગી નિહાળી તેમનું હૈયું દ્રવી ગયું શ્રીહરિની આવી કૃષ્કાયા જોઈ તેમની આંખે આંસુ ઉભરાયા પ્રેમથી પ્રણામ કર્યા પણ હિપકાં રોક્યા રોકાતા ન હતા શ્રીહરિ બેઠા થઈ ગયા ભગતને માથે હાથ મૂકી સાંત્વનના સૂરે શ્રીહરિ કહે ખેંગારજી શું વિપત પડી છે આમ રૂઓ માં તમારે દુઃખ હોય તે કહો ખેંગારજી કહે મહારાજ દુઃખ તો ખરું જ ને આપના શરીરે કસર હોય તેથી વધુ અમને શું દુઃખ હોય શ્રીહરિએ સ્મિત કર્યું ને કહ્યું એમાં મૂંઝાવું નહીં શરીરના ધર્મ છે તે ક્યારેક સાજુઈ રહે ને ક્યારેક માંદુય થાય એમ કહીને અચાનક પૂછ્યું બગત તમારે વ્યવહારે કેવું મહારાજ બહુ સારું છે ખેંગારજીએ શાંત થતા કહ્યું થોડી ક્ષણો વિતી શ્રીહરિએ ફરી પૂછ્યું બગત તમારે વ્યવહારે કેવું સારું છે મહારાજ તેમણે ફરી કહ્યું શ્રીહરિ કશું બોલ્યા નહીં સેવક સંત નિર્ગુણાનંદજીને કહે અમારે લઘુશંકા માટે જાવું છે સ્વામીએ શ્રીહરીને ટેકો આપ્યો ધીમે પગલે શ્રીહરીને ખાડીએ લઈ ગયા શુકાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં જ બિરાજ્યા હતા ખેંગારજીભાઈએ હાથ જોડીને તેમને પૂછ્યું સ્વામી મહારાજે મને બે ત્રણ વાર વ્યવહારનું પૂછ્યું તેનું શું કારણ મહારાજને કોઈ કામ હોય તો બતાવો આપણે મહારાજને જ પૂછીએ શુકાનંદ સ્વામીએ કહ્યું શ્રીહરિ પધાર્યા કોગળા કર્યા અને પલંગે પોઢ્યા ત્યાં શુકમુનિ કહે મહારાજ કાંઈ જોઈતું હોય તો આ ખેંગાર ભક્ત કહે છે કે હું લાવું શ્રીહરિએ અમી ભરી દ્રષ્ટિએ ખેંગારજી સામે જોયું ને કહ્યું વિરક્તાનંદ સ્વામીને બોલાવો સેવક ગઢડા મંદિરના મહંત વિરક્તાનંદ સ્વામીને બોલાવી લાવ્યા કડિયાનો એક મહિનાનો પગાર ચૂકવવાનો હતો તેની ચિંતા તેમના મુખ પર વર્તાતી હતી અને શ્રીહરિએ પણ એ જ વાત કાઢી રૂપિયા સાડા ત્રણસો ચૂકવવાના છે પરંતુ એટલાની એ સગવડ થાય તેમ નથી ખેંગારજીભાઈને ખૂબ લાગી આવ્યું ઘરેથી તો એટલા રૂપિયા લાવ્યા નહોતા પણ તેમણે નક્કી કર્યું કે આ સેવા આજે ને આજે જ કરી લેવી તેમના મનમાં ગઢડાના પરિચિતોના ચહેરા રમવા લાગ્યા કોણ મને ઉધાર આપશે એ વિચારમાં દરબાર ચોકમાંથી પસાર થયા ત્યાં દાદા ખાચર મળ્યા બાપુ ભાઈએ જય સ્વામિનારાયણ કહીને વાત માંડી મારે રૂપિયા ઉછીના જોઈએ છીએ ખેંગારજી રૂપિયા હોત તો જોઈતું તું જ શું દાદા ખાચરના શબ્દો પાછળની વેદના સ્પષ્ટ અનુભવાતી હતી ખેંગારજીને દરબારની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો તરત જ માફી માંગી અને તેઓ ગામની બજારે જવા નીકળ્યા એવામાં વણાના દરબાર મનુભા સામે જ મળ્યા બંને જૂના મિત્રો તેથી ભાવ ભરીને ભેટી પડ્યા મનુભા કહે કહો ખેંગારજી અહીં ક્યાંથી ભક્તરાજે થોડી વાત કરી ત્યાં મનુભા કહે રૂપિયા જોઈએ છે એમ બોલો ને હાલો મારી હારીએ ભાવનગર નરેશના થાણે તિજોરીની કચેરીનાએ ઉપરી હતા પોતાના પૈસાએ તિજોરીમાં સાચવી મૂકતા તેથી ખેંગારજીને ભેગા લીધા ને રસ્તે પૂછી લીધું કેટલાક જોઈશે મનમાં ગણતરી માંડી ખેંગારજી કહે સાડા સાતસો આપો મનુભાએ કચેરીએ લઈ જઈ રણકતા રૂપિયાની કોથળીઓ ખેંગારજીને ભરી દીધી ને તેઓ સીધા જ અક્ષર ઓરડીએ આવી પહોંચ્યા લ્યો મહારાજ જેમ વાવરવું હોય તેમ વાવરજો એમ કહી તેમણે શ્રીહરિ પાસે થેલીઓ ખડકી દીધી શ્રીહરિઆ ભક્તની ભક્તિ જોઈ મોજમાં આવી ગયા વિરક્તાનંદજીને બોલાવી રૂપિયા સાડા ત્રણસો લેવડાવ્યા બીજા બસો શ્રીહરિએ નામાના ચૂકવ્યા બાકી રહ્યા બસો શ્રીહરિએ કરુણાસભર નેત્રે કહ્યું ખેંગારજી બાકી વધ્યા તે લઈ જાઓ અમારે ખપના હતા તે થઈ રહ્યા પણ ખેંગારજીની ગણતરી જુદી હતી તેમણે કહ્યું મહારાજ સો રૂપિયાની સાધુને રસોઈ કરીને જમાડો અને એકસો રૂપિયા આપને શરીરે મંદવાડ છે તે ઔષધિમાં વાવરજો અથવા આપની મરજી હોય ત્યાં વાવરજો શ્રીહરિની આંખોમાંથી પ્રસન્નતા નીતરી રહી હતી શુકાનંદ સ્વામી સામે જોઈ શ્રીહરી કહે આ ભક્તે અમને બહુ રાજી કર્યા તે કોની કથા વાર્તા સાંભળે છે મહારાજ ઝાલાવાડમાં ચૈતન્યાનંદ સ્વામી જાય છે તેમને વિશે ભગતને હેત ને તે કહે તેમ કરવું એવો વિશ્વાસ તે એમની વાતો સાંભળે છે શુકમુનિએ પણ રાજીબે પરિચય આપ્યો શ્રીહરી બોલી ઉઠ્યા ભગતને આવી સમજણ છે તે સાધુના સમાગમ વિના ક્યાંથી આવે બીજે દિવસે ખેંગારજી તરફથી સંતોની રસોઈ થઈ શ્રીહરિ જાતે માંદે શરીરે સંતોની પંગત પાસે ઢોલિયો ઢળાવીને બિરાજ્યા ઠાકોરજી જમે તે પહેલાં શ્રીહરિનું ચંદન પુષ્પથી પૂજન કરવું તેવો પૂર્વે રિવાજ હતો ખેંગારજી શા માટે આવી તક છોડે ચંદનનો કટોરો લઈ તેઓ શ્રીહરી પાસે આવ્યા ત્યાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું ભક્તરાજ મહારાજને શરદી થશે શરીરે કસર છે તે પગને અંગૂઠે પૂજન કરી લ્યો ખેંગાર ભક્ત તો સ્થિર થઈ ગયા પણ આજ તો શ્રીહરિ સ્વયં રીઝ્યા હતા ભક્તરાજે ટાણાની સેવા કરી હતી તેથી કહે સ્વામી ભલે ચંદન ચર્ચે અમને સારું લાગે છે અને પ્રેમી ભક્તે કપાળે છાતીએ ચરણે ને પેટ ઉપર પણ ચંદન ચર્ચી દીધું શ્રીહરિ ઊભા થઈને ચંદન સોતા ખેંગારજીને બાત ભરીને ભેટ્યા અલૌકિક સુખ આપ્યું સંતોપણ સમર્પણની સૌરભથી ભરેલા અને ટાણાની સેવાને વરેલા આ ભક્તને જોવા ટોળે વળી ગયા હતા ખેંગાર ભક્તે શ્રીહરીને નક્ષિખા પર્તંત ચંદનનો લેપ કર્યો છતાં વાડકામાં ચંદન વધ્યું તે જોઈ શ્રીહરિએ તેમને કહ્યું આ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીની પૂજા કરી ચંદન ચોપડો એટલે તે ભક્તે તે બંને સદ્ગુરૂઓની અર્ચા કરી पची सभा में बैठेला परमहंसों पूजा करी आती श्रीहरिए खेंगार भक्त पर अतिशय राजी थी गया हम तो समय में ज देह मुकवाणे खेंगार भक्त ने कहूं खेंगार भाई तारी आ सेवा थी गई हवे अमे अक्षरधाम से